હાજી બોલો. આપણે શિવલિંગ ઉપર દૂધ કેમ ચડાવવામાં આવે? આપણે શિવલિંગને ચડાવીએ અને ગરીબોને આપીએ એનું કારણ? હા, કારણો તો ઘણા બધા છે અને એનો ઇતિહાસ પણ બહુ જૂનો છે. દૂધ પહેલા શિવજી માટે એટલા માટે ચડાવવામાં આવે કે જગત પિતરો વંદે પાર્વતી પરમેશ્વરો. આજે બ્રહ્માની રચના થઈ તો આપણા માં અને પિતા મહાદેવ અને પાર્વતી હતા, પણ ભગવાન શિવજીને દૂધ એટલા માટે ચડાવવામાં આવે કે એનો શ્લોક છે, સુરગવૃદ્ધ ભવમ શક્તિવર્ધકમ નિખિલ દેહિના જીવનમ પ્રદમ સસધર પ્રભમ ફેન સંયુતમ જનપ ગૃહ્યતામ અર્પિતમ પય. પય એટલે દૂધ. જીવનની જીવાદોરી ભગવાન ઉપર દૂધ ચડાવવાથી આપણાને મળે છે. બીજું એક સાયન્ટિફિક કારણ કહું, ગરીબોની વાત છે તો ગરીબો માટે દૂધ સિવાય ઘણું બધું છે આપવા માટે, જેમ કે બિસ્કીટો આપો, ચવાનું આપો, જલારામના ભોજનાલય ચાલે છે, ભોજન આપી શકો, દાલ રોટી આપી શકો, દૂધ આપો. એનું કારણ કે શિવજી ઉપર જે ચડે છે એ વસ્તુનું તમે દાન કરી શકો એવું જરૂરી નથી. અને બીજી વસ્તુ એમાં એવું રહેલું છે કે ખરેખર તો દૂધ કોઈ પણ ઈશ્વરીય દ્વારા રચિત આ બ્રહ્માંડની અંદર જીવ અને જંતુ અને તંતુથી લઈને 83,99,999 યુનિમાં દરેક વ્યક્તિ જન્મેલ હોય એના માટે પણ દૂધ રહેલું નથી. કારણ કે દૂધ પોષક તત્વોનું કામ કરે છે. જ્યારે આપણે માની લો કે કોઈ ગલુડિયું હોય, પાડું હોય, ગાયનું બચ્ચું હોય, એ માનું દૂધ કેટલા મહિના સુધી પીવે છે તો માની લો જનરલી કે 6 મહિના કે 8 મહિના કે 3 મહિના, પછી તો એ દૂધ છોડીને પોતાના રોજિંદા ખોરાક પર આવી જાય છે. એક મનુષ્ય જ એક એવું પ્રાણી છે કે જન્મથી લઈને મૃત્યુ સુધી મૃત્યુના એરાન ઉપર હોય તો પણ કે એને દૂધ પીવડાવવું, દૂધને ખીચડી ખવડાવવું. તો મનુષ્ય એક એવું પ્રાણી છે કે દૂધ એનાથી છૂટતું નથી. જે પોષક તત્વો માટે જરૂરી છે દૂધ, એને પછી આપવા રુધિરા અંદરની લોહી એને બનવા માંડ્યું તો રોજિંદા ખોરાક ઉપર એને આવી જવું જોઈએ અને એ બાળકને દૂધની પછી આવશ્યકતા નથી. મને નામ ખબર નહીં પણ ગૂગલ સર્ચ કરો તો ઓસ્ટ્રેલિયાની એક લેડી ડૉક્ટર છે, એનું આજથી ઘણા બધા વર્ષ પહેલાં એક ટીવી ચેનલમાં ઇન્ટરવ્યૂ આવ્યું, એમાં એને દૂધનો અભ્યાસ કર્યો તો દૂધની અંદર તો હજારો બેક્ટેરિયાઓ છે, એ માણસને મજબૂત નહીં, ગરીબોને મજબૂત નહીં, એ તો અંદરથી ખોખલો કરી દે. વાસ્તવમાં જે પણ દૂધ બન્યું છે, દહીં બન્યું છે, ઘી બન્યું છે, સાકર છે, ચંદન છે, કંકુ છે, એ સિવાય ઘણી બધી ભગવાનને ચડાવવાની ચીજ વસ્તુઓ છે, એ કેવળ ભગવાન માટે બનેલી છે અને ભગવાનને જ એ અર્પણ કરી શકાય છે. દૂધ સિવાય ઘણી બધી ચીજ, ઘી છે, પરંતુ આપણે એક દૂધ પાછળ ખોખલા ધર્મ, આપણે અંદરથી ખોખલા થઈ ગયા છે એટલે આપણો ધર્મ પણ ખોખલો લાગે છે અને એની પાછળ ભાગીએ છીએ. કોઈએ કહ્યું કે દૂધ કેમ ગરીબોને ના આપો, પણ ગરીબોને તો આપવા માટે ઘણી બધી વસ્તુઓ છે. દૂધ મારકનું કામ કરે છે, નહીં કે તારકનું. અને ખરેખર તો વાસ્તવની અંદર દૂધ આપણે ઈશ્વરને પામવા માટે ચડાવીએ છીએ. મને લાલચ છે, કારા માથાનો દરેક માનવી સ્વાર્થી છે. ભગવાનને 1 લિટર દૂધ 40 રૂપિયાનું ચડાવશે અને 400 રૂપિયા એની પાસે માગણી કરશે કે ઈશ્વર મને આપો, તો ભગવાનને દૂધની જરૂર નથી. વાસ્તવમાં દૂધની જરૂર આપણાને છે કે આપણા ઘરના બાલ બચ્ચાઓને દૂધ મળી રહે એના માટે, યાની કે એ બા માટે પૈસા મળી રહે એને લઈને આપણે ભગવાનને દૂધ ચડાવીએ છીએ કે ભગવાન ભોળાનાથ, ભગવાન શિવજી આ તને દૂધ અર્પણ કરું છું, મારું થોડું ધ્યાન રાખજે. અસ્તુ.